Hello friends, welcome to second lecture of unit number 3, Introduction to SQL. Presentation prepared by Mrs. Riya Desai, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch. Myself, Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture, we have started with the introduction to SQL. So we have the SQL introduction. So SQL is structured query language છે તો relational database જેટલા પણ છે અત્યારે commercial relational database છે એમાં આપણે structured query language નો use કરીએ છે to implement the database and to manipulate the data in database. તો આપણે એમાં થોડા features જોયેલા SQL ના કયા કયા features છે તો એમાં એક feature એવો હતો કે SQL is a non-procedural language. તેનો મતલબ એવો થાય કે આપણે શું ડેટા જોઈએ છે અને ડેટામાં શું ઓપરેશન પરફોર્મ કરવાના છે એ જ આપણે એને કમાન્ડ આપવાનો છે કઈ રીતે ઓપરેશન કરવાના છે એ આપણે આપવાની જરૂર નથી સો ધેટ ઇઝ ધ મેજર ફીચર્સ ઓફ SQL અને એવા ઘણા બધા બીજા પણ ફીચર આપણે જોયેલા પછી આપણે કમ્પોનન્ટ્સ જોયા હતા તો એક્ચ્યુઅલી જે ડેટાબેઝ છે SQL છે ધેટ ઇઝ ડિવાઇડેડ ઇન ફોર મેજર કમ્પોનન્ટ્સ સો ફર્સ્ટ ઇઝ DDL જે આપણે આજે ડિસ્કસ કરવાના છે તો DDL એટલે ડેટા ડેફિનેશન લેંગ્વેજ પછી આવે છે DML એટલે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ એના પછી આવે છે DQL ધેટ ઇઝ ડેટા ક્વેરી લેંગ્વેજ અને એના પછી આવે છે DCL ધેટ ઇઝ ડેટા કંટ્રોલ લેંગ્વેજ તો આપણે એમાંનો જ એક કમ્પોનન્ટ DDL ડેટા ડેફિનેશન લેંગ્વેજ એ આજે આપણે આ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું એના પછી આપણે જોયેલું કે વોટ ઇઝ ધ કીવર્ડ્સ ક્લોઝ એન્ડ સ્ટેટમેન્ટ તો SQL ના કીવર્ડ્સ જે પ્રી ડિફાઇન્ડ કીવર્ડ્સ છે સિલેક્ટ છે ક્રિએટ છે ધેન ફ્રોમ છે વેર છે એ બધા કીવર્ડ્સ કહેવાય જે SQL માં આપણે યુઝ કરીએ છીએ પછી આપણે ક્લોઝ જોયેલા તો ક્લોઝ કોને કહેવાય કે જે આખી ક્વેરી છે એનો એક પોર્શન છે એને આપણે ક્લોઝ કહીએ અને મલ્ટિપલ ક્લોઝ બનીને એક ક્વેરી બને એને આપણે સ્ટેટમેન્ટ કહીએ છીએ એના પછી આપણે રૂલ્સ જોયા હતા SQL ના તો ધેર આર સર્ટેન રૂલ્સ ઇન સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ કે જે ક્વેરી છે એનું એન્ડ આપણે સેમિકોલોનથી કરીએ છીએ ડિફરન્ટ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સને આપણે સેપરેટ કરવા માટે આપણે કોમા યુઝ કરીએ છીએ પછી તમે એક જ ક્વેરીને મલ્ટિપલ લાઇન્સમાં પણ લખી શકો છો તો એ બધા રૂલ્સ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા હતા આફ્ટર દેટ વી હેવ ડિસ્કસ ધ ડેટા ટાઈપ્સ ઇન SQL તો SQL માં કઈ કઈ ડેટા ટાઈપ છે આપણે ડિસ્કસ કરી હતી તો મેજર ફોર ડેટા ટાઈપ્સ છે ફર્સ્ટ ઇઝ નંબર તો ડિજિટ સ્ટોર કરવા માટે નંબર સ્ટોર કરવા માટે આપણે નંબર ડેટા ટાઈપ યુઝ કરીએ છીએ એના પછી જે કેરેક્ટર તો કેરેક્ટર્સ અને સ્ટ્રિંગ સ્ટોર કરવા માટે આપણે કેર અને વેરકેર 2 યુઝ કરીએ છીએ અને આપણે ડિફરન્સ પણ જોયું કે કેર અને વેરકેર 2 નો શું ડિફરન્સ છે એના પછી ડેટ સ્ટોર કરવા માટે આપણે એક સેપરેટ ડેટ ડેટા ટાઈપ છે એ યુઝ કરીએ છીએ અને ઇમેજ રો ઇમેજ વિડીયો અને ઓડિયો સ્ટોર કરવા માટે આપણે બાઇનરી ડેટા ટાઈપ યુઝ કરીએ છીએ So that we have seen in previous lecture. So now in today's lecture, we will discuss the DDL in detail. So DDL means this data definition language. So DDL is a set of command that will help us to create the database objects or modify the database object or to remove the database object. તો ડેટાબેઝ ઓબ્જેક્ટ કયા છે તો અત્યારે આપણે ધ્યાનમાં રાખીશું કે ડેટાબેઝના બે ઓબ્જેક્ટ્સ મેઇન છે એક તો ટેબલ છે અને એક કોલમ્સ છે તો ટેબલ્સ ક્રિએટ કરવા માટે એમાં મોડિફિકેશન કરવા માટે ટેબલ્સમાં અને ટેબલને રિમૂવ કરવા માટે આપણે DDL કમાન્ડ્સનો યુઝ કરીએ છીએ એવી જ રીતે કોલમમાં પણ કોઈ મોડિફિકેશન કરવું હોય પર્ટિક્યુલર કોલમ ટેબલની કોલમમાં તો પણ આપણે DDL કમાન્ડ્સ યુઝ કરીએ છીએ તો જે પણ ડેટાબેઝના ઓબ્જેક્ટ્સ છે એની સાથે ડીલ કરવા માટે આપણે DDL કમાન્ડ્સ યુઝ કરીએ છીએ ડેટા ઇન્સર્ટ કરવા માટે અને એક્ચ્યુઅલમાં જે ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરીએ છીએ એને અપડેટ કે ચેન્જ કરવા માટે આપણે DDL કમાન્ડ યુઝ નથી કરતા DDL ખાલી ને ખાલી આપણે ડેટાબેઝના જે મેઇન ઓબ્જેક્ટ્સ છે એને ડીલ કરવા માટે જ DDL કમાન્ડ યુઝ કરીએ છીએ તો એમાં ફર્સ્ટ કમાન્ડ છે ક્રિએટ તો આપણે ઓલરેડી લેબમાં જોઈ ચૂક્યા છે કે ક્રિએટ વિલ હેલ્પ અસ ટુ ક્રિએટ ધ ટેબલ ડિસ્ક્રાઇબ તો એ ડેફિનેશન ઓફ ધ ટેબલની રીનેમ તો આપણે ટેબલને રીનેમ કરી શકીએ છીએ ટ્રંકેટ તો ટેબલનો બધો જ ડેટા રિમૂવ કરવા માટે આપણે ટ્રંકેટ યુઝ કરીએ છીએ ડ્રોપ તો ટેબલને ટોટલી ડિલીટ કરવા માટે આખા ટેબલને જ રિમૂવ કરવા માટે આપણે ડ્રોપ યુઝ કરીએ છીએ અને અલ્ટર કે આપણે જે પણ
ઓબ્જેક્ટની ડેફિનેશનમાં કોઈ ચેન્જીસ કરવા હોય તો એ આપણે અલ્ટરથી કરી શકીએ. દેટ વી વિલ સી ઇન ધીસ લેક્ચર. સો લેટ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ કમાન્ડ, દેટ ઇઝ ક્રિએટ ટેબલ કમાન્ડ. સો ફર્સ્ટ કમાન્ડ ઇઝ ક્રિએટ ટેબલ કમાન્ડ. સો ધીસ કમાન્ડ વિલ હેલ્પ અસ ટુ ક્રિએટ ધ ટેબલ્સ ઇન SQL. સો ટુ ક્રિએટ અ ન્યૂ ટેબલ ઇન ઓરેકલ ડેટાબેઝ, યુ યુઝ ધી ક્રિએટ ટેબલ સ્ટેટમેન્ટ. સો ધીસ ઇઝ ધી સિન્ટેક્સ. સો યુ કેન સી હિયર ધ ક્રિએટ ટેબલ. સો યુ નીડ ટુ રાઇટ ક્રિએટ ટેબલ આફ્ટર ધ ટેબલ નેમ. તો અહીંયા આપણે ટેબલ નેમ લખવાનું છે. તો જે પણ આપણે ટેબલનું નામ આપવા માંગીએ છીએ એ ટેબલનું નામ આપણે અહીંયા લખવાનું છે. પછી આવશે કોલમ નેમ, ડેટા ટાઈપ અને સાઇઝ. તો આ જે કોલમ નેમ હશે એ પર્ટિક્યુલર કોલમમાં આપણે કઈ ડેટા ટાઈપ યુઝ કરીએ છીએ અને જે કોલમ છે એની સાઇઝ કેટલી હશે. જો આપણે કેરેક્ટર ડેટા ટાઈપ યુઝ કરીએ અને સાઇઝ 10 લખીએ તો એનો મતલબ કે 10 કેરેક્ટર સ્ટોર કરી શકીએ એટલી કોલમની સાઇઝ હશે. એવી જ રીતે કોલમ 2 ડેટા ટાઈપ સાઇઝ, કોલમ 3 ડેટા ટાઈપ સાઇઝ એન્ડ કોલમ n. તો આપણે જેટલી પણ કોલમ એડ કરવી હોય આપણે એડ કરી શકીએ. તો આ જે સિન્ટેક્સ છે એમાં તમે બે પાર્ટ જોશો કે ફર્સ્ટ પાર્ટમાં આપણે ટેબલ નેમ, ટેબલની ઇન્ફોર્મેશન આપીએ છીએ અને સેકન્ડ પાર્ટમાં આપણે જે ટેબલમાં જે કોલમ્સ લેવાના છે એની ઇન્ફોર્મેશન આપીએ છીએ. સો ફર્સ્ટ સ્પેસિફાય ધ ટેબલ નેમ ઓર સ્કીમા નેમ એન્ડ સેકન્ડ લિસ્ટ ઓલ કોલમ્સ ઓફ ધ ટેબલ વિથ ધી પેરેન્થેસિસ. તો આ જે પેરેન્થેસિસ છે એની વચ્ચે આપણે બધી કોલમ નેમ્સ આપવાની છે, સેપરેટ ધેમ બાય કોમા. જો મલ્ટિપલ કોલમ્સ હોય તો આપણે એને કોમા સેપરેટ કરવાની છે. અ કોલમ ડેફિનેશન ઇન્ક્લુડ્સ ધી કોલમ નેમ ફોલોડ બાય ઇટ્સ ડેટા ટાઈપ એન્ડ સાઇઝ. તો કોલમ ડેફિનેશન કોને કહેવાય? સો ધીસ વિલ બી કોલ્ડ એઝ અ કોલમ ડેફિનેશન. તો કોલમ ડેફિનેશન વિલ ઇન્ક્લુડ ધી કોલમ નેમ, then data type of the column and the size of the column. So this is the column definition. So this is the example, create table customers. So customers will be a table name. Then first column name is customer ID and the data type is number and the size is 10. So it can store maximum 10 digits. Next customer name. So this is the second column. The data type is varchar 2 and 50. So maximum 50 characters are allowed to store in this column. And last is city, varchar 2, 50. So the last column name is city and the data type of column is varchar 2 and maximum size will be 50 characters. So let's see how we can create a table in SQL. So let's start with our SQL command line. So first we will connect with our database, connect username system અને પાસવર્ડ તમારે આપવાનો છે. જે વખતે તમે ઇન્સ્ટોલ કર્યું હશે એ વખતે જે પાસવર્ડ નાખ્યો છે તમારે એન્ટર કરવાનો છે. સો ઇટ ઇઝ કનેક્ટેડ. સો લેટ સી હાઉ વી કેન ક્રિએટ અ ટેબલ. તો ટેબલ ક્રિએટ કરવા માટે ક્રિએટ ટેબલ કસ્ટમર, બરાબર છે. તો કસ્ટમર ઇઝ માય ટેબલ નેમ. હું લખું છું કસ્ટમર આઈડી નંબર 10, પછી કસ્ટમર નેમ અહીંયા ડોટ ને કોમા કસ્ટમર નેમ, પછી વેરકેર ટુ એન્ડ 50, પછી કસ્ટમરની ડેટ ઓફ બર્થ લઈશ ડેટ, ક્લિયર એન્ડ એન્ટર. સો ટેબલ ઇઝ ક્રિએટેડ. સો ધીસ ઇઝ હાઉ વી કેન ક્રિએટ અ ટેબલ. હવે જ્યારે પણ ટેબલ ક્રિએટ, કોઈ પણ ડેટાબેઝમાં ટેબલ હોય તો સેમ નેમનું એક જ ટેબલ હોય તો તમે ફરીથી આને જો એક્ઝિક્યુટ કરશો તો એરર આવશે, ધ નેમ ઇઝ ઓલરેડી યુઝ્ડ બાય એન એક્ઝિસ્ટિંગ ઓબ્જેક્ટ. એટલે ડેટાબેઝમાં જે ટેબલ છે ઓલરેડી કસ્ટમર ટેબલ, તમે આ સ્ટાર જોઈ શકો છો. તો આ સ્ટાર અહીંયા છે, દેટ મીન્સ કે ઓલરેડી આ કસ્ટમર ટેબલ, કસ્ટમર નામનો ટેબલ પ્રેઝન્ટ છે. સો વી કાન્ટ યુઝ ધી કસ્ટમર એઝ અ સેકન્ડ ટેબલ નેમ. તો જ્યારે પણ ટેબલ ક્રિએટ કરો ત્યારે ટેબલ જ્યારે પણ આપણે ક્રિએટ કરતા હોય ત્યારે નેમ એનું યુનિક હોવું જોઈએ, ક્લિયર. સો ધીસ ઇઝ હાઉ વી કેન ક્રિએટ અ ટેબલ યુઝિંગ ક્રિએટ ટેબલ સ્ટેટમેન્ટ. નાઉ લેટ્સ ડિસ્કસ ધ નેક્સ્ટ ટોપિક. સો નેક્સ્ટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ અ ટેબલ. So basically the describing a table will display the schema of the table. So it will display the overall structure of the table. So when we create a table, we need to check the table whether it is created as our specification or not.
તો જ્યારે પણ આપણે ટેબલ ક્રિએટ કરીએ એના પછી આપણે ડિસ્ક્રાઇબ ટેબલ કરીએ છીએ, જેનાથી જે આપણે ટેબલ ક્રિએટ કરતી વખતે જે કમાન્ડ લખ્યા છે અને જે સ્પેસિફિકેશનથી આપણે ટેબલ ક્રિએટ કરવાનું હતું એ જ ટેબલ એ સ્પેસિફિકેશનથી ક્રિએટ થયું છે કે નહીં એ ચેક કરવા આપણે ડિસ્ક્રાઇબ ટેબલ યુઝ કરીએ છીએ. સો વન્સ અ ટેબલ ઇઝ ક્રિએટેડ ધર ઇઝ અ નીડ ટુ વેરીફાય વેધર અ ટેબલ હેઝ બીન ક્રિએટેડ એકોર્ડિંગ ટુ સ્પેસિફિકેશન, સો દેટ કેન બી ચેક્ડ બાય ધી ડિસ્ક્રાઇબિંગ અ ટેબલ. સો ધીસ ઇઝ ધી સિન્ટેક્સ. તો તમે એવું લખી શકો ડિસ્ક્રાઇબ ટેબલ નેમ, કાં તો તમે ડીઈએસસી ટેબલ નેમ પણ લખી શકો, બરાબર છે? તો ડિસ્ક્રાઇબ ટેબલ નેમ લખશો તો તમને આખા ટેબલનું ડિસ્ક્રિપ્શન આવશે, એની સ્કીમા આવશે, દેટ મીન્સ ઓવરઓલ સ્ટ્રક્ચર તમે જોઈ શકશો. એની જગ્યાએ તમે ડીઈએસસી પણ લખી શકો. હવે ડીઈએસસીના બે મિનિંગ છે. જ્યારે તમે નેક્સ્ટ લેક્ચર્સમાં આગળ આપણે એક કમાન્ડ ભણવાનો છે ઓર્ડર બાય, તો જ્યારે આપણે કોઈ ટેબલને ઓર્ડરમાં અરેન્જ કરીએ ત્યારે એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર બંનેમાં આપણે કરી શકીએ. તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે પાછા ફરીથી ડીઈએસસી યુઝ કરીએ છીએ. એટલે ડીઈએસસીના એસક્યુએલમાં બે મિનિંગ છે. તો આપણે ખાલી બની શકે તો આપણે ડિસ્ક્રાઇબથી એક્ઝિક્યુટ કરવાનો કમાન્ડ, તો આપણે કન્ફ્યુઝ ના થવાય. સો ધીસ ઇઝ ધી સિન્ટેક્સ, ડિસ્ક્રાઇબ ટેબલ નેમ સેમિકોલોન, કાં તો પછી તમે ડીઈએસસી ટેબલ નેમ સેમિકોલોન પણ કરી શકો. તો એક્ઝામ્પલ છે ડિસ્ક્રાઇબ ટેબલ નેમ, તો ટેબલ નેમ કસ્ટમર્સ છે, એવી રીતે તમે ડીઈએસસી અને કસ્ટમર્સ પણ કરી શકો. તો લેટ સી કે આપણે એસક્યુએલમાં કઈ રીતે એક્ઝિક્યુટ કરીશું. નાવ આફ્ટર ક્રિએટિંગ ટેબલ વી વિલ સી હાઉ ટુ ડિસ્ક્રાઇબ અ ટેબલ. તો ટેબલ ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે ડિસ્ક્રાઇબ કીવર્ડનો યુઝ કરી શકીએ. તો ડિસ્ક્રાઇબ સ્પેસ ટેબલ નેમ, સો ઇટ વિલ પ્રોવાઈડ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટેબલ નેમ. તો આ એક સ્કીમા પણ કહી શકાય કે ટેબલની સ્કીમા છે, દેટ મીન્સ ઓવરઓલ સ્ટ્રક્ચર. તો તમે અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ નેમ લખેલું છે, દેટ મીન્સ જે આપણા કોલમ્સ છે કોલમ્સના નેમ શું છે અને એની ટાઈપ શું છે. તો તમે ફર્સ્ટ જોશો તો ફર્સ્ટ કોલમ નેમ છે કસ્ટમર આઈડી અને નંબર 10, કસ્ટમર નેમ વેર કેર ટુ અને એની સાઇઝ 50 છે, અને કસ્ટમર ડેટ ઓફ બર્થ તો એ ડેટ લખેલું છે. તો ધીસ ઇઝ હાઉ વી કેન યુઝ ડિસ્ક્રાઇબ ઇન એસક્યુએલ. ડિસ્ક્રાઇબની જગ્યાએ તમે ડીઈએસસી પણ લખી શકો, ધ આઉટપુટ વિલ બી સેમ. સો ડીઈએસસી એન્ડ ડિસ્ક્રાઇબ ઇઝ ધી સેમ. ક્લિયર? નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ રિનેમિંગ અ ટેબલ. તો નામ પરથી જ આપણને આઈડિયા આવી જાય કે રિનેમિંગ ટેબલનો મતલબ શું થાય, કે જે આપણે ટેબલ ક્રિએટ કરેલું છે એનું આપણે નેમ ચેન્જ કરવું હોય તો આપણે રિનેમથી ટેબલનું નેમ ચેન્જ કરી શકીએ. સો ધીસ કમાન્ડ રિનેમ્સ અ ટેબલ સ્પેસિફાઈડ બાય અ ન્યૂ ટેબલ નેમ. તો સિન્ટેક્સ છે રિનેમ, પછી આપણે ટેબલ નેમમાં ઓલ્ડ ટેબલ નેમ લખવાનું છે ટુ ન્યૂ ટેબલ નેમ, એટલે રિનેમ ઓલ્ડ ટેબલ નેમ ટુ ન્યૂ ટેબલ નેમ. સો ધીસ ઇઝ ધી સિન્ટેક્સ. તો આ રીતે આપણે ટેબલનું જે એક્ઝિસ્ટિંગ નેમ છે એને આપણે નવા ટેબલના નામ સાથે રિનેમ કરી શકીએ. એક્ઝામ્પલ રિનેમ અકાઉન્ટ ટુ એસીસી. તો અકાઉન્ટ લખેલું છે એ જૂનું ટેબલનું નેમ છે, અને એસીસી એટલે રિનેમ થયા પછી જે ટેબલનું નેમ હશે દેટ વિલ બી અ એસીસી. સો લેટ સી એસક્યુએલમાં કઈ રીતે કરી શકાય. નાવ લેટ સી હાઉ ટુ રિનેમ અ ટેબલ. તો રિનેમ કીવર્ડ આપણે યુઝ કરવાનો છે. રિનેમ કસ્ટમર, તો આપણા જૂના ટેબલનું નેમ છે એને આપણે નામ ચેન્જ કરીને કસ્ટમર કરી દઈએ. સો રિનેમ કસ્ટમર, ધેન ટુ લખવાનું છે વચ્ચે, અને પછી ન્યૂ ટેબલ નેમ, પ્રેસ એન્ટર. સો ટેબલ રિનેમ. તો ટેબલ રિનેમ આવ્યાનો મતલબ કે તમારું ટેબલ રિનેમ થઈ ગયું છે, ટેબલનું નેમ ચેન્જ થઈ ગયું છે. હવે આપણે ફરીથી ડિસ્ક્રાઇબ ટ્રાય કરીએ. તો તમે ડિસ્ક્રાઇબ કરશો તો હવે ટેબલનું નેમ ચેન્જ થઈ ગયું છે, એટલે તમને એરર એવી આવશે કે ઓબ્જેક્ટ કસ્ટમર ડઝ નોટ એક્ઝિસ્ટ. એટલે જે કસ્ટમર ઓબ્જેક્ટ છે, જે ટેબલ છે, એનું એક્ઝિસ્ટન્સ નથી. હવે તમારે ડિસ્ક્રાઇબ કરવા માટે નવું ટેબલ નેમ જ યુઝ કરવું પડે. સો ધીસ ઇઝ હાઉ વી કેન રીનેમ ધ ટેબલ. નાવ નેક્સ્ટ ફંક્શનાલિટીઝ ટ્રંકેટ ટેબલ. તો ટ્રંકેટ ટેબલ નોર્મલી આપણે જે પણ ટેબલમાં જેટલો પણ ડેટા સ્ટોર થયો છે એ બધો જ ડેટાને એક સાથે રિમૂવ કરવો હોય તો એ કેસમાં આપણે ટ્રંકેટ ટેબલ યુઝ કરીએ છીએ. આવું જ ફંક્શન ડીએમએલમાં આપણી પાસે ડિલીટ પણ છે, પણ ડિલીટ ટેબલમાં આપણે ડિલીટ ફંક્શનાલિટીમાં આપણે એક એક રો સિલેક્ટ કરીને પણ ડિલીટ કરી શકીએ, બધી રો એક સાથે પણ ડિલીટ કરી શકીએ, બટ ટ્રંકેટ ટેબલમાં આપણે સિલેક્ટ ના કરી શકીએ. જ્યારે પણ આપણે ટ્રંકેટ ટેબલ કરીએ છીએ દેટ મીન્સ કે એ ટેબલમાં જેટલો પણ ડેટા સ્ટોર થયો છે, જેટલી પણ રોસ છે, એ બધી જ રોસ
एक साथ डिलीट थी जाए एमां वन बाय वन आपणे डिलीट करी शकीए नहीं। तो नॉर्मली ट्रंकेट टेबल ने अपने कही सकिए कि जयरे अपने ट्रंकेट टेबल एक्जिक्यूट करे त्यारे ए आखू टेबल रिमूव करी दे अने फरी थी एक ब्लेंक टेबल क्रिएट करे विथ जीरो रेकॉर्ड्स। तो ट्रंकेट टेबल जयरे तमे एक्जिक्यूट करो त्यारे शू थाय कि ए आखू टेबल डिलीट थी जाए विथ इट्स डेफिनेशन अने फरी थी ए ब्लेंक टेबल क्रिएट थाय। तो डिलीट टेबल में डिलीट नो यूज करीने आपणे सिंगल सिंगल रो डिलीट करी शकीए। ट्रंकेट टेबल में एवं पॉसिबल नथी। ट्रंकेट टेबल में जेटली पण रोस छे ने जेटलो पण डेटा छे ए बधो ज डेटा डिलीट थई जाय। सो द ट्रंकेट टेबल एम्प्टीज गिवन टेबल कम्प्लीटली। आखा टेबल ने एम्प्टी करी देशे। इट रिमूव्स ऑल द रेकॉर्ड्स फ्रॉम द गिवन टेबल। सो सिंटेक्स इज ट्रंकेट टेबल अने पछी टेबल नेम। एक्जाम्पल ट्रंकेट टेबल अकाउंट। तो आ रीते तमे ट्रंकेट टेबल एक्जिक्यूट करी शको। सो लेट सी एसक्यूएल मां आपणे एने कई रीते एक्जिक्यूट करीशुं। नाउ लेट सी हाउ ट्रंकेट टेबल वर्क। तो आपणे जोयुं ए रीते ट्रंकेट टेबल जो आपणे यूज करीए तेमां जेटलो पण डेटा छे ए बधो डेटा डिलीट थई जाय विथ ध हेल्प ऑफ ट्रंकेट टेबल। तो सिंटेक्स छे, पहला तो एक कही दो कि मैं एक टेबल नव क्रिएट करेलू है डीईएससी कस्टमर तमे जोई शको छो अने एमां मैं डेटा इन्सर्ट करेलो छे। तो तमारे जुओ होय तो वी केन सी सिलेक्ट स्टार फ्रॉम कस्टमर। तो अहीं डेटा फॉर्मेट में नहीं पर कस्टमर आईडी कस्टमर नेम अने सीटी है। तो फर्स्ट कस्टमर इज 111, कस्टमर आईडी कस्टमर नेम इज निकोल एंड सीटी इज बर्ग। सो दीस आर दी थ्री कस्टमर्स आई हेव ऑलरेडी एंटर्ड। तो ट्रंकेट टेबल करीशु तो शू थे आ बधो ज डेटा रिमूव थी जैसे। तो ट्रंकेट टेबल एंड टेबल नेम, सो टेबल ट्रंकेटेड। हवे आपणे जो फरी थी सिलेक्ट स्टार फ्रॉम कस्टमर करिए तो नो रो इज सिलेक्टेड। देट मीन्स के ए टेबल में कोई डेटा हवे रह्यो नहीं। तो ट्रंकेट टेबल थी खाली ने खाली टेबल नो डेटा रिमूव थाय, टेबल रिमूव थतुं नथी। तो अगेन जो तमे डिस्क्राइब कस्टमर करशो तो अगेन तमने नो डिस्क्रिप्शन तो मळशे ज केम, कारण के ट्रंकेट टेबल थी खाली टेबल नी अंदर नो बधो ज डेटा रिमूव थाय छे, टेबल रिमूव थतुं नथी। नाउ नेक्स्ट इज ड्रॉप टेबल। तो ड्रॉप टेबल विल ड्रॉप द टेबल फ्रॉम द डेटाबेस। तो ड्रॉप टेबल नो मतलब शुं छे के आखुं टेबल ज रिमूव थई जशे डेटाबेस माथी। ट्रंकेट અને ડિલીટ માં શું થાય છે કે ટેબલ નો ડેટા રિમૂવ થાય છે, એ ટેબલ રિમૂવ થતું નથી, પણ ડ્રોપ ટેબલ માં ડેટાબેઝ માંથી આખું જ ટેબલ રિમૂવ થઈ જાય। સો ધ ડ્રોપ ટેબલ કમાન્ડ ડ્રોપ્સ ધ સ્પેસિફાઇડ ટેબલ, ઓલ રેકોર્ડ્સ અલંગ વિથ સ્ટ્રક્ચર સ્કીમા ઓફ ધ ટેબલ વિલ બી ડિસ્ટ્રોયડ। તો આખું ટેબલ જ ડિસ્ટ્રોય થઈ જાય ડ્રોપ ટેબલ માં। સો સિન્ટેક્સ ઇઝ ડ્રોપ ટેબલ એન્ડ ટેબલ નેમ, example drop table account। so this is how you can drop the table। so let's see sql ma apne drop table kai rite execute karishu। now let's see the use of drop table command। so we have one table that is cust that we have already created। so description ma tame josho tema tron column che, customer id customer name ane date of birth। to hove apne drop karine joiye drop table टेबल ड्रॉप। હવે ટેબલ ડ્રોપ થઈ ગયું એનો મતલબ ટ્રંકેટમાં શું થતું હતું, બધો ડેટા રિમૂવ થતો હતો, પણ ડ્રોપ ટેબલમાં આખું ટેબલ એની ડેફિનેશન સાથે રિમૂવ થઈ જાય। એટલે તમે ફરીથી કસ્ટ કરશો, ડિસ્ક્રાઇબ કરશો એને કસ્ટ ટેબલને, તો તમને એરર આવશે કે ઓબ્જેક્ટ કસ્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ। કેમ? કારણ કે ઓલરેડી આપણે ટેબલ ડ્રોપ કરી દીધું છે। તો ડ્રોપ ટેબલનો મતલબ એવો થાય કે આખું ટેબલ જ રિમૂવ થઈ જાય, અને ટ્રંકેટનો મતલબ એવો થાય કે જેટલા પણ ટેબલમાં ડેટા છે એ ડેટા બધા રિમૂવ થઈ જાય। નાઉ નેક્સ્ટ ટોપિક એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ડીડીએલ કમાન્ડ ઇઝ અલ્ટરિંગ અ ટેબલ। તો અલ્ટરિંગ ટેબલમાં શું થાય કે જે પણ તમારી ટેબલની ડેફિનેશન છે, તમે ટેબલ ક્રિએટ કરી દીધું અને ટેબલ ક્રિએટ કરી દીધા પછી તમારે ટેબલ્સમાં કંઈ પણ મોડિફિકેશન કરવું હોય તો તમે અલ્ટર ટેબલથી કરી શકો। તો અલ્ટર ટેબલમાં આપણે ટેબલમાં ટેબલ ક્રિએટ કરી દીધા પછી આપણે જો કોઈ કોલમ એડ કરવી હોય તો આપણે કોલમ એડ કરી શકીએ, કોઈ કોલમને આપણે રિમૂવ કરવી હોય પર્ટિક્યુલર એક જ કોલમને તો આપણે રિમૂવ કરી શકીએ,
કોઈ કોલમની ડેફિનેશનમાં ચેન્જ કરવો હોય, કે લેટ સપોઝ કે મેં પહેલા ડેટા ટાઈપ કેરેક્ટર લીધી અને સાઇઝ 10 આપી હતી, પણ હવે મારે વધારે સાઇઝની જરૂર પડી છે, તો હું 10માંથી 20 પણ કરી શકું. તો ઇન્ક્રીઝ કરી શકાય. ડિક્રીઝ કરવા માટે જો ડેટા અંદર ઓલરેડી પ્રેઝન્ટ હોય તો તમે મેક્સિમમ જેટલો ડેટા સાઇઝનો હોય એનાથી ઓછી ડિક્રીઝ કરી શકો નહીં. અને બીજું કે તમારે ડેટાની ડેફિનેશન, ડેટા ટાઈપ ચેન્જ કરવી હોય કોલમની, લેટ સપોઝ કે મેં પહેલા એમ્પ્લોયી નંબર એઝ અ કેરેક્ટર લીધું હતું અને પછી મારે એમ્પ્લોયી નંબરને નંબર્સમાં કન્વર્ટ કરવું છે, તો એ પણ અલ્ટર ટેબલથી કરી શકીએ. બીજું, ટેબલનું નામ પણ તમે અલ્ટર ટેબલથી ચેન્જ કરી શકો અને કોલમનું નેમ પણ તમે અલ્ટર ટેબલથી ચેન્જ કરી શકો. સો લેટ સી હાઉ અલ્ટર ટેબલ વર્ક્સ. સો ધ અલ્ટર ટેબલ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ એડ, ડિલીટ ઓર મોડિફાય કોલમ્સ ઇન એક્ઝિસ્ટિંગ ટેબલ. તો એ જે પણ કોલમ્સ છે એને એડ, ડિલીટ કાં તો મોડિફાય કરી શકે. સો ધીસ આર ધી ઓપરેશન દેટ કેન બી પરફોર્મ ઇન અલ્ટર ટેબલ. એડ ન્યૂ કોલમ, ધેન ડ્રોપ કોલમ, વી કેન ડિલીટ ધી કોલમ, ધેન મોડિફાય કોલમ, ધેન રીનેમ ધી કોલમ, એન્ડ વી કેન ડુ ધી રીનેમ ધી ટેબલ ઓલ્સો વિથ ધી હેલ્પ ઓફ અલ્ટર ટેબલ. નાવ લેટ સી હાઉ ધી અલ્ટર ટેબલ વર્ક્સ. સો ફર્સ્ટ ઇઝ હાઉ ટુ એડ અ કોલમ ઇન ટેબલ. So syntax is alter table then table name and we need to specify add. તો આપણે કઈ રીતે લખવાનું છે? alter table, એના પછી લખવાનું છે table name, જે table ને આપણે alter કરવાનું હોય. જ્યારે આપણે કોલમ એડ કરીએ છીએ ત્યારે અહીંયા લખવાનું છે એડ, પછી જે એડ કરવાની છે કોલમ એનું કોલમ નેમ, નવી કોલમ જે એડ કરવાની છે એનું કોલમ નેમ, અને કોલમ એન્ડ ડેફિનેશન. કોલમ ડેફિનેશન એટલે એની ડેટા ટાઈપ અને સાઇઝ. સો ધીસ ઇઝ હાઉ વી કેન એડ ધી કોલમ ઇન વિથ ધી હેલ્પ ઓફ અલ્ટર ટેબલ. એક્ઝામ્પલમાં તમે જોશો કે અલ્ટર ટેબલ અકાઉન્ટ, પછી મેં લખ્યું છે એડ, અને એમાં મારે કસ્ટમર નેમ એડ કરવું છે. સો કસ્ટમર નેમ વેરકર ટુ 45. સો ધીસ ઇઝ હાઉ વી કેન એડ ધ કોલમ ઇન ટેબલ. મલ્ટિપલ કોલમ્સ એડ કરવી હોય તો કઈ રીતે કરી શકશું? તો સેમ અલ્ટર ટેબલ, ટેબલ નેમ એડ, અને જેટલી પણ કોલમ્સ આપણે એડ કરવી છે એને આપણે કોમાથી સેપરેટ કરીશું અને એને સેમિકોલોનથી એન્ડ કરીશો. તો મલ્ટિપલ કોલમ્સ પણ તમે એડ કરી શકો. તમે નીચે એક્ઝામ્પલમાં જોશો તો અલ્ટર ટેબલ અકાઉન્ટ એડ, કસ્ટમર નેમ મેં એડ કર્યું છે વેરકર ટુ 45, અને લખ્યું છે કસ્ટમર એડ્રેસ વેરકર ટુ 40. તો આ રીતે તમે મલ્ટિપલ કોલમ્સ પણ એડ કરી શકો. નાવ લેટ સી એસક્યુએલ મેને આપણે કઈ રીતે કામ કરીશું. તો હવે આપણે જોઈએ કે જે એક્ઝિસ્ટિંગ ટેબલ છે એમાં આપણે કોઈ કોલમ નવી એડ કરવી હોય તો અલ્ટર ટેબલથી આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણી પાસે એક ટેબલ છે કસ્ટમર, તો એમાં તમે જોઈ શકો છો કે ત્રણ કોલમ છે, કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ અને સિટી, અને એની ડેટા ટાઈપ સામે આપેલી છે. હવે આમાં આપણે ટેબલ બની ગયા પછી એક નવી કોલમ એડ કરવી છે, તો અલ્ટર ટેબલ ટેબલ નેમ લખવાનું છે આપણે, એટલે કસ્ટમર, એમાં પછી લખીશું એડ. તો એડ જે કીવર્ડ છે એનાથી ટેબલમાં આપણે કોલમ એડ કરી શકીએ. અને કોલમનો નેમ લખવાનો છે, લેટ સપોઝ કે આપણે લખીએ કસ્ટમર આઈડી, નેમ, સિટી અને ડેટ ઓફ બર્થ. તો કોલમ નેમ આપવાનો છે ડેટ ઓફ બર્થ અને એની ડેટા ટાઈપ, તો આપણે લખીશું ડેટ. તો ટેબલ ઓલ્ટર. હવે આપણે ડિસ્ક્રાઇબ કરીને જોઈએ DESC કસ્ટમર. તો હવે તમે જોશો તો તમે જોઈ શકો છો કે ત્રણ કોલમની જગ્યાએ ચાર કોલમ થઈ ગઈ છે, કસ્ટમર આઈડી, નેમ, સિટી અને કસ્ટમર ડેટ ઓફ બર્થ, જે આપણે અલ્ટર ટેબલથી એડ કરી. નાવ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક, દેટ ઇઝ મોડિફાઈંગ અ કોલમ ઇન ટેબલ. તો એડ કઈ રીતે કરવું એ આપણે જોયું, હવે આપણે જોઈશું કે આપણે મોડિફાઈ કઈ રીતે કરીશું. સો મોડિફાઈ કરવા માટે સિન્ટેક્સ છે અલ્ટર ટેબલ, અહીંયા ટેબલ નેમ લખીશું અને પછી આપણે સ્પેસિફાઈ કરશું મોડિફાઈ. સો ધીસ ઇઝ ધી કીવર્ડ જેનાથી આપણે મોડિફાઈ કરી શકીએ, અને જે કોલમને આપણે મોડિફાઈ કરવાની છે એ અને કોલમ ટાઈપ. ફોર એક્ઝામ્પલ, અલ્ટર ટેબલ અકાઉન્ટ મોડિફાઈ કસ્ટમર નેમ. તો પહેલાં આપણે કસ્ટમર નેમ 50 લીધું હતું અને એને મારે મોડિફાઈ કરીને મારે 100 કરવી છે સાઇઝ. તો અલ્ટર ટેબલ અકાઉન્ટ મોડિફાઈ એક્ઝિસ્ટિંગ જે કોલમ છે એનું નેમ અને જે મોડિફિકેશન કરવું હોય આપણે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન મોડિફાઈ ધી કોલમ. મલ્ટિપલ કોલમ્સ આપણે મોડિફાઈ કરવી હોય તો અલ્ટર ટેબલ, ટેબલ નેમ, મોડિફાઈ કોલમ 1,
કોલમ ટાઈપ, ધેન કોલમ ટુ કોલમ ટાઈપ એન્ડ કોલમ એન કોલમ ટાઈપ. તો મલ્ટિપલ કોલમ્સ પણ તમે અલ્ટર ટેબલ અકાઉન્ટ મોડિફાઈ, કસ્ટમર નેમ વેરકર ટુ 40, કસ્ટમર એડ્રેસ વેરકર ટુ 75, આ રીતે આપણે મોડિફાઈ કરી શકીએ. સો લેટ્સ સી SQL માં આપણે કઈ રીતે કરીશું. હવે આપણે જોઈએ કે જે એક્ઝિસ્ટિંગ કોલમ છે એમાં આપણે ચેન્જ કરવો હોય, કોલમની ડેટા ટાઈપ છે કે એની સાઇઝ છે કે એની ડેફિનેશનમાં કોઈ ચેન્જીસ કરવા હોય ટેબલની ડેફિનેશનમાં, તે કઈ રીતે કરી શકીએ. તો એમાં આપણે મોડિફાઈ કીવર્ડ યુઝ કરવાનો છે. તો આપણે પહેલાં જોઈ લઈએ કે DSC કસ્ટમર કરીએ આપણે, તો આપણને ખબર છે કે આ આપણું ટેબલ છે, ટેબલનું નેમ કસ્ટમર છે અને કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ સિટી અને ડેટ ઓફ બર્થ છે. તો જે કસ્ટમર આઈડી છે એને આપણે નંબર ડેટા ટાઈપ આપેલી છે અને 10 છે, બરાબર છે. તો આપણે આમાં એમાં ચેન્જીસ કરવા છે કે 10 ની જગ્યાએ આપણે 20 કરવું છે. તો અલ્ટર ટેબલ, ટેબલ નેમ, પછી લખીશું મોડિફાઈ, પછી લખીશું આપણે કોલમ નેમ, કસ્ટમર આઈડી અને જે ચેન્જીસ કરવાનો છે એ. તો આપણે ડેટા ટાઈપ નંબર અને સાઇઝ આપવાની છે 20. તો ટેબલ અલ્ટર્ડ. હવે આપણે DSC કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઉપર તમે જોશો તો અહીંયા નંબર 10 દેખાય છે, પણ તમે નીચે જોશો તો તમને ખબર પડશે કે આ આપણે જે ડેફિનેશન હતી એમાં ચેન્જીસ કરીને 20 કરી દીધો. સેમ એવી રીતે આપણે ડેટા ટાઈપ પણ ચેન્જ કરી શકીએ કે નંબરમાંથી કેરેક્ટર અને કેરેક્ટરમાંથી નંબર્સ, પણ એમાં સર્ટિન રૂલ્સ છે જે આપણે અત્યારે ડિસ્કસ નહીં કરીએ, પણ જોઈ લઈએ કે કેવી રીતે કરી શકાય. તો મોડિફાઈ કસ્ટમર આઈડીની જગ્યાએ, નંબરની જગ્યાએ હું લખું છું વેરકેર 2. સો ટેબલ અલ્ટર્ડ. હવે આપણે DSC કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે કસ્ટમર આઈડી પહેલાં નંબર હતું અને હવે આપણે એને વેરકેર 2 કરી દીધું છે. અગેઇન વી વિલ ટ્રાય ટુ ચેન્જીસ ફ્રોમ વેરકેર 2 ટુ નંબર અને સાઇઝ આપી દઈએ છીએ આપણે 5. તો ટેબલ ઇઝ અલ્ટર્ડ. ડિસ્ક્રાઇબ કરીને જોશો તો તમને ખબર પડશે કે આ નંબર વેરકેર 20માંથી નંબર 5 થઈ ગયો. આ તો આ રીતે આપણે એક્ઝિસ્ટિંગ કોલમ્સને માં આપણે ચેન્જીસ, ડેફિનેશનમાં ચેન્જીસ કરી શકીએ. નાઉ લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ નેક્સ્ટ ટોપિક, દેટ ઇઝ રીનેમ કોલમ ઇન ટેબલ. તો જે કોલમ આપણે ટેબલમાં છે એને આપણે નામ ચેન્જ કરવું હોય તો અલ્ટર ટેબલથી કઈ રીતે કરી શકીએ. સો સિન્ટેક્સ ઇઝ અલ્ટર કોલમ ટેબલ નેમ રીનેમ કોલમ, એવું લખવાનું છે આપણે. તો અલ્ટર ટેબલ, અહીં આપણે ટેબલનું નામ લખીશું, પછી લખીશું રીનેમ કોલમ, પછી ઓલ્ડ નેમ લખીશું ટુ ન્યૂ નેમ. એટલે ઓલ્ડ નેમની જગ્યાએ અત્યારે જે આપણે કોલમનું ઓલ્ડ નેમ છે એ આપણે લખવાનું છે, અને ટુ ન્યૂ નેમ એટલે અહીંયા આપણે જે નવું નામ આપવાનું છે એ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, અલ્ટર ટેબલ અકાઉન્ટ રીનેમ કોલમ કસ્ટમર નેમ ટુ સી નેમ. તો કસ્ટમર નેમ આપણું જૂનું કોલમનું નેમ છે અને એ ચેન્જ થઈને સી નેમ થઈ જશે. સો ધીસ ઇઝ હાઉ વી કેન ડુ અ રીનેમ કોલમ. રીનેમ ટેબલ કરવા માટે, તો ટેબલનું આપણે જો નામ ચેન્જ કરવું હોય તો અલ્ટર ટેબલ ટેબલ નેમ રીનેમ ટુ. કોલમ માટે રીનેમ કોલમ કરવાનું છે અને ટેબલનું નેમ ચેન્જ કરવા માટે રીનેમ ટુ કરવાનું છે અને ન્યૂ ટેબલ નેમ. તો અહીંયા ટેબલ નેમ છે જૂનું ટેબલ નેમ હશે અને રીનેમ ટુ કરીશું ત્યારે અહીંયા નવું ટેબલ નેમ હશે. સો ફોર એક્ઝામ્પલ, અલ્ટર ટેબલ અકાઉન્ટ રીનેમ ટુ ACC. સો જે આપણું અકાઉન્ટ છે એ જૂનું ટેબલનું નેમ છે અને ચેન્જ થઈને ACC થઈ જશે. તો રીનેમ કરવા માટે આપણી પાસે બે ઓપ્શન છે, એક તો અલ્ટર ટેબલથી પણ આપણે રીનેમ કરી શકીએ અને એક સ્પેસિફિક રીનેમ ફંક્શનાલિટી છે જેનાથી આપણે રીનેમ કરી શકીએ. સો લેટ સી SQL માં આપણે કઈ રીતે પરફોર્મ કરીશું. હવે આપણે જોઈએ કે કોલમનો નેમ ચેન્જ કરવો હોય આપણે તો અલ્ટર ટેબલથી કઈ રીતે કરી શકાય. તો અલ્ટર ટેબલ ટેબલ નેમ, હવે કોલમ નેમ અહીંયા તમે લાસ્ટ જોશો તો કસ્ટમર ડેટ ઓફ DOB લખેલું છે, એની જગ્યાએ આપણે ખાલી ડેટ ઓફ બર્થ કરીશું. તો અલ્ટર ટેબલ કસ્ટમર રીનેમ કોલમ, ઓલ્ડ કોલમ નેમ લખવાનું છે આપણે ટુ ન્યૂ કોલમ નેમ. સો ટેબલ અલ્ટર્ડ. હવે આપણે ડિસ્ક્રાઇબ કરીને જોઈએ તો જુઓ, પહેલાં ઉપર કસ્ટમર ડેટ ઓફ બર્થ હતો એની જગ્યાએ DOB થઈ ગયો. સો ધીસ ઇઝ હાઉ વી કેન ચેન્જ ધી કોલમ નેમ્સ બાય યુઝિંગ અલ્ટર ટેબલ. સેમ અલ્ટર ટેબલનો યુઝ કરીને આપણે ટેબલ નેમ પણ ચેન્જ કરી શકીએ. તો એમાં અલ્ટર ટેબલ પછી લખવાનું છે ટેબલ નેમ, દેટ ઇઝ
કસ્ટમર, પછી રીનેમ ટુ અને ન્યુ ટેબલ નેમ. તો હું આ રીતે લખીશ, એન્ડ ટેબલ અલ્ટર્ડ. હવે હું ડિસ્ક્રાઇબ કસ્ટમર કરો તો ઓબ્જેક્ટ કસ્ટમર ડઝ નોટ એક્ઝિસ્ટ, કેમ? કારણ કે આપણે એનું નેમ ચેન્જ કરી દીધું, એટલે મારે હવે ડિસ્ક્રિપ્શન જોવું હોય તો નવું ટેબલનું નેમ લખવું પડે. દેટ ઇઝ, સો ધીસ ઇઝ હાઉ વી કેન રીનેમ ધ ટેબલ. અગેઇન વી વિલ ચેન્જ ધી નેમ ટુ, હવે મારે લખવું હોય તો જૂનું ટેબલ ને મારે અહીંયા લખવું પડે અને નવું ટેબલ ને મારે અહીંયા લખવું પડે. તો ટેબલ અલ્ટર્ડ. હવે ડીએસસી સીયુએસટી કરીશ તો ઓબ્જેક્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ, એના માટે મારે આખું જે નવું નેમ છે એ લખવું પડે. સો ધીસ ઇઝ હાઉ વી કેન ઓલ્સો રીનેમ ધ ટેબલ બાય યુઝિંગ ધી અલ્ટર ટેબલ. નાવ લેટ સી હાઉ ટુ રિમૂવ પર્ટિક્યુલર કોલમ ફ્રોમ ધ ટેબલ. તો કોલમને રિમૂવ કરવા માટે, ડ્રોપ કરવા માટે, ટેબલને ડ્રોપ કરવા માટે આપણી પાસે ડ્રોપ કમાન્ડ છે, કે ડ્રોપ ટેબલ અને ટેબલ નેમ લખીએ તો ટેબલ ડ્રોપ થઈ જાય. હવે કોલમને તમારે કોઈ ડ્રોપ કરવી હોય, પર્ટિક્યુલર એક ટેબલમાંથી એક જ કોલમ મારે ડ્રોપ કરવી છે, તો હું અલ્ટર ટેબલનો યુઝ કરીને એ કરી શકું. સો સિન્ટેક્સ ઇઝ અલ્ટર ટેબલ, ટેબલ નેમ, ડ્રોપ કોલમ. તો આપણે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે ડ્રોપ કોલમ એન્ડ કોલમ નેમ. સો ધીસ ઇઝ હાઉ વી કેન રિમૂવ અ કોલમ ફ્રોમ અ ટેબલ. ફોર એક્ઝામ્પલ, અલ્ટર ટેબલ અકાઉન્ટ, તો અકાઉન્ટ આપણો ટેબલ નેમ છે. ડ્રોપ કોલમ કસ્ટમર એડ્રેસ, ધીસ ઇઝ અવર કોલમ નેમ. તો આ જે કોલમ છે દેટ વિલ બી રિમૂવ ફ્રોમ ધી ટેબલ. સો લેટ સી હાઉ વી કેન પરફોર્મ ઇન એસક્યુએલ. હવે આપણે જોઈએ કે કોઈ ટેબલમાંથી આપણે કોઈ કોલમને ડ્રોપ કરવી હોય તો કઈ રીતે કરી શકાય. તો અલ્ટર ટેબલ, ટેબલ નેમ, પછી લખવાનું છે ડ્રોપ કોલમ એન્ડ કોલમ નેમ. તો લેટ સપોઝ કે મારે ડેટ ઓફ બર્થ કોલમને રિમૂવ કરવી છે, તો ટેબલ અલ્ટર. ક્લિયર? નાવ ડિસ્ક્રાઇબ કસ્ટમર તમે કરશો તો તમે જોઈ શકો છો કે ઉપર ડેટ ઓફ બર્થ હતું, હવે નીચે ડેટ ઓફ બર્થ નથી. હવે આપણે બીજું રિમૂવ કરીએ, સીટી એન્ટર, તો ટેબલ અલ્ટર. તમે ડિસ્ક્રાઇબ કરશો તો ખાલી બેચ ટેબલ, બેચ કોલમ છે. પછી આપણે હજુ એક કોલમ રિમૂવ કરીએ, કસ્ટમર નેમ. ટેબલ અલ્ટર. ડિસ્ક્રાઇબ કરશો તો ઓનલી વન કોલમ. હવે આપણે લાસ્ટ કોલમ પણ રિમૂવ કરીને જોઈએ. સો કેન નોટ ડ્રોપ ઓલ કોલમ્સ ઇન અ ટેબલ. તો અલ્ટર ટેબલ જ્યારે પણ તમે યુઝ કરો ત્યારે એક વાત હંમેશા યાદ રાખવાની કે એક કોલમ તો હોય હોય ને હોય જ. તમારે આખું ટેબલ જો બધી જ કોલમ રિમૂવ કરવી હોય તો હવે મારે ડ્રોપ જ યુઝ કરવું પડે. આ રીતે અલ્ટર ટેબલનો યુઝ કરીને હું બધી જ કોલમ રિમૂવ કરી શકું નહીં. ક્લિયર? સો ધીસ ઇઝ હાઉ વી કેન રિમૂવ ધી કોલમ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ટેબલ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ અવર વિડીયો લેક્ચર 2 ઓફ યુનિટ નંબર 3. આઈ હોપ યુ ડીડ અન્ડરસ્ટેન્ડ ઓલ ધી ટોપિક્સ દેટ હેઝ બીન ડિસ્કસ ઇન ધીસ વિડીયો લેક્ચર. થેન્ક યુ સો મચ.